जिंदाबाद एमआईएम जिंदाबाद एमआईएम जिंदाबाद वोट फॉर वोट फॉर वोट फॉर वोट फॉर कांग्रेस और भाजपा को हमले तो सब एक ही है। पांच साल में एक बार खाली वोट के लिए आना है, उसके बाद क्या तकलीफ होती है कोई देखने नहीं आता। કે બીજેપી અને કોંગ્રેસે શું કર્યું તો ઉપર ઓળો જાણે છે, પબ્લિક જાણે છે। હવે આઈએમએમ આવી છે, તેમને બી ચાન્સ આપવું પડશે ને, એ જીતે પછી શું કામ કરે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને તમામ પાર્ટીઓ એડી ચૂંટણીનું જોર લગાવી રહી છે। અત્યારે આપ જોઈ શકો છો કે ડોર ટુ ડોર જે પ્રચાર છે તે પણ એઆઈએમઆઈએમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્રણેય ઉમેદવાર અત્યારે આપણા સાથે મોજૂદ છે, પઠાણ સાહેબ, મુલાજી અને નિલોફર મંસૂરી। સૌથી પહેલાં આપના સાથે હું વાત કરવા માંગીશ, આ વખતે કઈ સ્ટ્રેટેજી સાથે તમે આવી રહ્યા છો? આ વખતે અમે વાયદાઓ કરવા નથી આવ્યા, આ નવી પાર્ટી છે, પણ યે ઇસ બાર હમ વાદે કરને નહીં આયે और हम कभी नहीं बोलेंगे कि आपके अकाउंट में 15 लाख आएंगे। हम ऐसी फालतू की बातें नहीं करेंगे। हम बोलते हैं कि हम एक नवी पार्टी एमआईएम मजलिस इत्तेहादुल मुस्लिमीन जो पार्टी है, जो बैरिस्टर असदुद्दीन अवैसी साहब इनके अध्यक्ष है, तो वो पार्टी गुजरात में आई है। इंडिया के कई शहरों में आपने उनका रिजल्ट देखा हुआ है कि वो लोगों ने उनको चुना है, और गुजरात में भी लोग इन्हें चुनेंगे। लोगों को हम डोर टू डोर हम लोग मिलने के लिए हम लोग जाते हैं कैनवासिंग के लिए। जब हम एमआईएम के 3 उम्मीदवार हैं तो हमने यहाँ लोगों से मिला तो लोगों में कहीं गुस्सा देखा। हमने गुस्सा इस बात का देखा कि वो जब भी इलेक्शन होता है तो सब भारी तादाद में आ जाते हैं, और भारी तादाद में भी किस तरह आते हैं आपको पता है। भीड़ करना हो, यहाँ पे भीड़ है वो मोहब्बत से आई हुई है, कोई पेड नहीं है। तो ये भी एक ट्रेंड चलता है बीजेपी और कांग्रेस के अंदर। तो हम चाहते हैं कि ये जो नवी पार्टी है ये जीते। आप पब्लिक से भी गुजारिश है कि ये पार्टी को आप प्रमोट करें, और ये एमआईएम पार्टी से हम उम्मीदवार इसका एश्योर देते हैं कि ये पार्टी अगर ये हम लोग इससे जीतेंगे तो हम पब्लिक के बेसिक जो सवाल है गटर लाइट पानी, उसके अलावा उनके प्रोटेक्शन की बात है कि उनको प्रोटेक्शन चाहिए, तो प्रोटेक्शन के ऊपर भी हम चौकस से ध्यान देंगे। हाड़िया वोट पहला थी बीजेपी नो गढ़ मानवामां आवे छे, तो अहींया आ गढ़मां गाबड़ू पाड़वू केटलू टफ हशे तमारा माटे? आ टफ नथी, जरा पण टफ नथी, केम के आपने एक वात चौकस थी कही दऊं के कांग्रेस अने बीजेपी ए सिक्कानी बे बाजुओ छे। ऊपर लेवलमां जोवा जईए तो बन्नेनुं ईलू ईलू चाले छे, तो आ ईलू ईलू हवे चौकसथी बंद थशे। अने एवुं नथी के बीजेपी नो गढ़ छे, લોકોને સારા ઉમેદવાર મળતા નથી, ક્યાંક ને ક્યાંક એવા ઉમેદવારો રાખે છે જે પબ્લિકની વચ્ચે નથી, પબ્લિકની વચ્ચેના ચહેરા નથી, જે પબ્લિક એમને ઓળખતી નથી। હાલમાં હું ઇમ્તિયાઝ ખાન પઠાણ જો એડવોકેટ પણ છું, એમઆઈએમનો ઉમેદવાર પણ છું, હું 10 વર્ષથી સોશિયલ કામ કરું છું। જનસંઘર્ષ મંચને તમે જાણતા હશો, જનસંઘર્ષ મંચમાં ડૉક્ટર મુકુલ સિન્હા સાહેબે શરૂઆતથી મેં પ્રેક્ટિસ કરી છે। એન્કાઉન્ટરના જો કેસો છે, સાદિક જમાન એન્કાઉન્ટર અને ઇશરત જહાં એન્કાઉન્ટર, એની અંદર પણ અમે કામ કર્યું છે। ચાલો ઉના દલિત જિગ્નેશ મેવાણીનું જે એક આંદોલન હતું કે ચાલો ઉના, એ પદયાત્રા પણ અમે સાથે હતા અને એમને પણ લીગલ સર્વિસ અમે પ્રોવાઈડ કરી હતી। અમે જે વાળજની અંદર શાંતિદેવી આપ જાણો છો કે મદારી સમાજની 4 બહેનો જે ત્યાં ભીખ માંગવા જતી હતી, તો એ લોકોને ત્યાં બચ્ચાચોર કરીને એમને મારવામાં આવ્યા હતા। ત્યાં શાંતિદેવી કરીને એક લેડીઝને મારી નાખવામાં આવી હતી અને એમનું મોબ લિંચિંગ થયું હતું, તો એમની ઉપર એમને પણ અમે લીગલ સપોર્ટ કર્યું હતું। ત્યાર પછી છારા કોમ્યુનિટી છે, છારા કોમ્યુનિટીને પણ બધી જગ્યાઓથી પોલીસવાળાઓ ઘેરીને એમની ઉપર આતંક મચાવ્યું હતું, ત્યાં પણ અમે લીગલ અમે ફેસિલિટી એમને આપી હતી। ડોર ટુ ડોર પ્રચાર પણ કરવા અત્યારે આપ નીકળી રહ્યા છો, લોકોને શું અપીલ કરો? લોકોને અમે અપીલ કરી રહ્યા છે કે આ પાર્ટી નવી છે પણ ચોક્કસથી તમારા માટે કામ કરશે, અને લોકો બીજેપી અને કોંગ્રેસથી નારાજ છે, અને અહીંયા જે બાસાના જીરામાં અમે આવ્યા છીએ તો ત્યાં સફાઈની કોઈ સુવિધા નથી, અમે ઇલેક્ટ્રોનિક માધ્યમને બતાવ્યું છે। અને પીવાનું પાણી, ખાસ કરીને અમારા જે આ મહેમૂદભાઈ છે, આ મહેમૂદભાઈ જોડે અમારી વાત થઈ અહીંયાના સ્થાનિક જોડે, તો એમને અમને કીધું
कि अमे घनीवार गंदु पानी आवे छे, अमने पीवामा तकलीफ थाय छे, घनी प्रॉब्लम थाय छे पानी पीवामा, तो अमे अमारी महिलाओं त्यां जईने कॉर्पोरेशनमां कॉर्पोरेटरोने भी कीधा, बीजेपी ने पण कीधुं अने कोंग्रेसना नेताओने पण कीधुं, एटले कोई ध्यान नथी आप्युं, तो अहींयानी महिलाओए मटका लईने कोंग्रेस कॉर्पोरेशनमां जईने मटका फोड्या, પણ એ લોકોએ આ મૂંગી અને બેરી સરકારે અહીંયાના લોકોએ ધ્યાન નથી આપ્યું, તો અમે એવું શ્યોર આપીએ છીએ કે અમે ત્રણેને જીતાડશો આ ખાડિયાવડની અંદર, આ નવી પાર્ટીને સક્સેસ કરતો, તો આ બધી જ ફેસિલિટી ને આ બધી જ સુવિધા જે તકલીફ છે એની ઉપર અમે ચોક્કસથી ધ્યાન આપીશું. જો આપ જીતી જાઓ છો તો પછી મહિલા ઉમેદવાર તરીકે મહિલાઓની કઈ સમસ્યાને વાચા આપવાનો પ્રયત્ન કરશો? પહેલી તો મહિલાની સમસ્યા એક એજ્યુકેશન છે, કે જે છોકરીઓને કે સ્કૂલ નથી અમારા એરિયામાં, બહાર નહીં મોકલે, તો જે કોર્પોરેશનની સ્કૂલો બંધ થઈ ગઈ છે, જ્યાં ગુજરાતી માધ્યમ છે, ઇંગ્લિશ માધ્યમ નથી, જે બહારની સ્કૂલોમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, સિટીમાં આના ઉપર કોઈ મુહિમ નથી ને કોઈ ધ્યાન આપતું નથી. સૌથી પહેલાં તો છોકરીઓને ભણાવવા, સ્કૂલો ચાલુ કરવા, એના માટે અમે જરૂર કામ કરીશું. કેમ કે ભણશે તો ખબર પડશે કે હક શું છે, ને હક માંગશે તો પબ્લિકમાં બી જાગૃતતા આવશે. આ લોકશાહી છે, લોકશાહીમાં દરેકને ખબર હોવું જોઈએ કે એના હક શું છે, ને જો ઘરેલું હિંસાના જે કેસો ને જે થાય છે એના માટે જાગૃતતાના અભિયાન, સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગો, જે ઓલરેડી હું અત્યાર પર કામ કરું જ છું ડિપાર્ટમેન્ટ સાથે જોડીને, હું મારું એનજીઓ છે, આમાં હું સ્કૂલ કોલેજો શાળા ઘરેલું હિંસામાં કાઉન્સિલિંગનું, રેપમાં રેપ કેસીસમાં કાઉન્સિલિંગનું એ મારું કામ છે. ને આમાં આ વસ્તુઓ ના બને, ને જેટલી જેટલી ઘટે, ને પબ્લિકમાં છોકરીઓમાં જાગૃતતા આવે એમના હક વિશે, એમની સેલ્ફ ડિફેન્સ, એમની ગરિમાને કેતર જાળવી એ જાણકારીને સાથે એજ્યુકેશન, પ્લસ લેડીઝોને જે ગાયનિક પ્રોબ્લેમ છે, જે હોસ્પિટલો અહીંયા નથી, એક VS હતી તે પણ બંધ થઈ, તો જે અહીંની લેડીઝોને સિટીની જે પ્રોબ્લેમ થાય છે, જે અફોર્ડ નથી કરી શકતા પ્રાઇવેટ, કેટલા મરી જાય છે બાળકો, વિકાસ નથી થતો, એ વસ્તુઓ પર ફોકસ કરવું છે અમારે. હું એક લેડીઝ છું એના માટે નહીં, પણ અમે ત્રણેય જણા મળીને લેડીઝોના ઇસ્યુઝ, જે લેડીઝોના ઇસ્યુ ખુલીને નથી આવતા, અમારે એ લેડીઝોને ઇસ્યુ બહાર લઈને એમની હેલ્પ કરવી છે. ને આ પાર્ટી ઓવેસી સાહેબ તો આના માટે ફેમસ છે, એ ખુલીને બોલે છે દરેક જગ્યા પર, ને ગુજરાતમાં સાબિર કાબલીવાલા સર અમને લઈને આવ્યા છે, ને અમે ચાહીએ છીએ કે પતંગને વોટ આપે પબ્લિક. કોંગ્રેસ અને ભાજપની ચોઈસ જે હતી એમાં ત્રીજા હવે અમે આવ્યા છીએ, એમના પાસે ચોઈસ નથી, કેન્ડિડેટ નહોતા, અત્યારે ભણેલા ગણેલા જાગૃત લોકો આવ્યા છે, એમને લાવો. ને અમે બેઝિક તો અમારો ફર્જ છે ને એમનો હક છે જે અમારે આપવાનો છે, પણ એ સિવાયની બી લીગલ છે કે કંઈ બી પ્રોબ્લેમ આવે છે લોકોને, અમે ત્રણ ખાડિયા વોર્ડમાં હંમેશા તૈયાર રહીશું. આપને પણ પૂછવા માંગીશ કે જો આપની પેનલ જીતી જાય છે તો કયા કામો આપ જે છે એ પૂર્ણ કરશો? જો આ સામાન્ય ઇલેક્શન છે અને આ સામાન્ય ઇલેક્શનની અંદર સામાન્ય નાગરિકોની સામાન્ય જરૂરત હોય છે, બહુ વધારે હાઈફાઈ જરૂરત હોતી નથી. નળગટર રસ્તા છે, તમે અહીંયા જે સમસ્યા પાણીની તમે જોઈ છે, રસ્તાની હાલત તમને પણ ખબર છે, કેમ કે ચોમાસું હમણાં જ પાછળ ગયું છે. તો અમે એ મુદ્દાઓ પર કામ કરીશું જે આમ નાગરિક સુધી પહોંચે છે અને એની બેઝિક નીડ્સ છે. હવે પ્રોબ્લેમ એમાં શું છે કે તમે હમણાં કોરોના કાળની અંદર આપણા લોકલ એડમિનિસ્ટ્રેશને કેવી રીતે કામ કર્યું એ પણ તમને ખબર છે, અને લોકોનો એ શું રિસ્પોન્સ હતો એ પણ તમને ખબર છે. તો અમે એમ એ મહત્ત્વના મુદ્દાઓ પર કામ કરીશું કે જે વિકાસ અમદાવાદ, જે નવું અમદાવાદ છે, જે SG હાઈવે અને જે બીજા વિસ્તારોનું અમદાવાદ છે, ત્યાં પાયાની સુવિધાઓ કેવી રીતે મળે છે, ત્યાં કેવી રીતે લોકોનો વિકાસ થયું છે, એ વિકાસ પાછો આ જૂના અમદાવાદની અંદર પણ આવે એ બાબતે અમે કામ કરીશું. વિકાસનો મુદ્દો છે. આ હતા ત્રણ ઉમેદવાર AIMIMના ખાડિયા વોર્ડના, જેમનું સ્પષ્ટ કહેવું છે કે અગર જો એમની પેનલ જીતીને આવે છે તો તેમ વિકાસના મુદ્દા પર કામ કરશે જ, પરંતુ જોવાનું બેહદ દિલચસ્પ રહેશે કે આમની પતંગ હવે આસમાનમાં ચગે છે કે પછી કપાઈને નીચે પડે છે. વિડીયો જર્નલિસ્ટ ઉજ્જવલ ઓઝા સાથે સૌમ્યા સિંઘ, અમદાવાદ, ગુજરાત તક.